કેમ છો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ લાઈવ બાયોલોજી. આજે આપણે વાત કરીશું ધોરણ 11 ના ચેપ્ટર નંબર 9 જૈવિક અણુ વિભાગ 2 એટલે કે પાર્ટ 2. મિત્રો, આગળના વિડિયોની અંદર આપણે વાત કરેલી કે ભાઈ કોઈ પણ સજીવ પેશીની અંદર કાર્બનિક પદાર્થોનું પ્રમાણ કેટલું છે એટલે કે તેનું પૃથ્થકરણ કેવી રીતે કરવું, તેમજ અકાર્બનિક પદાર્થોનું પૃથ્થકરણ કેવી રીતે કરવું, આ ઉપરાંત આપણે કાર્બોદિતની અંદર મોનોસેકેરાઇડ વિશેની માહિતી મેળવી હતી, બરાબર. આજે આપણે વાત કરીશું ડાયસેકેરાઇડ તેમજ મોનોસેકેરાઇડ, ઓલા સોરી ડાયસેકેરાઇડ તેમજ પોલીસેકેરાઇડ, બરાબર. તો સમય બગાડ્યા વગર આપણે સીધી ટોપિકની શરૂઆત કરી દઈએ કે ભાઈ ડાયસેકેરાઇડ હકીકતમાં કોને કહેવામાં આવે, તો કે જ્યારે બે મોનોસેકેરાઇડના અણુઓ, ધ્યાનથી સમજજો, છેલ્લા વિડીયોની અંદર જે આપણે મોનોસેકેરાઇડ જોયા છે, મોનોસેકેરાઇડમાંથી કોઈ પણ બે મોનોસેકેરાઇડના અણુઓ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધથી નિર્જલીકરણ દ્વારા, એટલે કે પાણીનો એક અણુ દૂર કર્યા બાદ બંને જ્યારે ગ્લાયકોસિડિક બંધથી એકબીજા સાથે જોડાય છે ત્યારે બનતી રચના એટલે ડાયસેકેરાઇડ. તેનું આપણે સીધું સાદું અને સામાન્ય સૂત્ર જોવું હોય તો ઉદાહરણ તરીકે આપણે અહીંયા એવું સમજાવી શકાય કે ભાઈ C6H12O6 એટલે કે ગ્લુકોઝના બે અણુઓને આપણે લઈએ, બરાબર. તો આ ગ્લુકોઝના બે અણુઓ વચ્ચે જ્યારે ગ્લાયકોસિડિક બંધ બને છે ત્યારે મળતો ડાયસેકેરાઇડ કયો, તો કે C12H22O11 પ્લસ પાણીનો એક અણુ છૂટો પડે. અહીં મિત્રો ગ્લાયકોસિડિક બંધ નિર્માણની પ્રક્રિયાની અંદર પાણીનો એક અણુ છૂટો પડતો હોવાના કારણે આપણે આ પ્રક્રિયાને નિર્જલીકરણની પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. આ સિવાય મિત્રો, આપણે NCERT ટેક્સ્ટબુકની અંદર ઓલરેડી ડાયસેકેરાઇડના ગુણધર્મો વિશે પણ જોઈ ગયા છીએ, છતાં એક વખત હું તેમનું રિવિઝન કરી દઉં તો ડાયસેકેરાઇડનું જળ વિભાજન શક્ય છે. આ ઉપરાંત વાત કરીએ તો કે ડાયસેકેરાઇડ પાણીમાં દ્રાવ્ય પણ થાય છે, પરંતુ અણુનું કદ મોટું હોવાના કારણે કોષરસ પટલમાંથી ડાયસેકેરાઇડ સરળતાથી પસાર થઈ શકતો નથી. જો ડાયસેકેરાઇડને પસાર કરવો હોય તો સૌ પ્રથમ તેનું પાણીની હાજરીમાં એટલે કે જળ વિભાજન કરી અને મોનોસેકેરાઇડને છૂટા પાડવા પડે. આ મોનોસેકેરાઇડ હવે કોષરસ સ્તરમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. આ ઉપરાંત મિત્રો, ડાયસેકેરાઇડ અને મોનોસેકેરાઇડ બંને સ્વાદે ગળ્યા હોય છે, પરંતુ પોલીસેકેરાઇડ પોતે સ્વાદ વિહીન એટલે કે સ્વાદમાં ગળ્યા હોતા નથી. હવે આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ ડાયસેકેરાઇડના કેટલાક ઉદાહરણોની. તો પહેલું ઉદાહરણ તમને અહીં આપેલું છે માલ્ટોઝ. તો માલ્ટોઝ એ આલ્ફા ગ્લુકોઝ અને આલ્ફા ગ્લુકોઝ દ્વારા બનતો ડાયસેકેરાઇડ છે. એટલે કે માલ્ટોઝની અંદર આવેલા બંને મોનોસેકેરાઇડ કયા, તો કે આલ્ફા, બંને એક જ પ્રકારના આલ્ફા ગ્લુકોઝ દ્વારા માલ્ટોઝ નામના ડાયસેકેરાઇડનું નિર્માણ હંમેશા થતું હોય છે. અને અહીંયા બંને આલ્ફા ગ્લુકોઝ વચ્ચે બનતો બંધ જે હોય છે તે આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક હોય છે. હવે મિત્રો, આ 1,4, 1,6, 1,2, 1,1 ગ્લાયકોસિડિક કયા પ્રકારના બંધનું સૂચન કરે છે તે બાબતને હું તમને અત્યારે જ સમજાવી દઉં છું, કેમ કે તેનો ઉલ્લેખ આપણને મોનોસેકેરાઇડ ડાયસેકેરાઇડ ડાયસેકેરાઇડ તેમજ પોલીસેકેરાઇડમાં તેમની સમજૂતીમાં ઘણી બધી વખત આ શબ્દનો પ્રયોગ આપણે કરીશું, બરાબર. તો કે મિત્રો, એક મોનોસેકેરાઇડના પ્રથમ નંબરના કાર્બન અને બીજા મોનોસેકેરાઇડના ચોથા નંબરના કાર્બન વચ્ચે જો બંધ બનતો હોય તો આપણે તેને 1,4 ગ્લાયકોસિડિક બંધ તરીકે ઓળખીએ છીએ. ધ્યાનથી સમજો, 1,4 ગ્લાયકોસિડિક એટલે શું? એક મોનોસેકેરાઇડના પ્રથમ નંબરના કાર્બન, જ્યારે બીજા મોનોસેકેરાઇડના ચોથા નંબરના કાર્બન વચ્ચે જ્યારે બંધ બને છે ત્યારે આપણે તેને કહીએ છીએ આલ્ફા 1,4 ગ્લાયકોસિડિક બંધ. અને આલ્ફા તેમજ બીટા આલ્ફા તેમજ બીટા ગ્લુકોઝ શું છે, પછી આલ્ફા ડી એન્ડ બીટા ડી શું છે, તે બધી જ બાબતો આપણે આની આગળના વિડીયો મોનોસેકેરાઇડમાં ઓલરેડી કરી ગયા છીએ. તેની લિંક મેં તમને ઉપર આઈ બટનની અંદર આપેલી છે, તે લિંક ઉપર ક્લિક કરી અને તમે સૌ પ્રથમ પાર્ટ 1 જોયા પછી આ પાર્ટ 2 ને ચાલુ કરજો, તો તમને મિત્રો કાર્બોદિત વિશે, જૈવિક અણુ વિશે વધારે સરળતાથી અને વધુ પ્રમાણમાં થોડી જાણકારી મળશે. હવે આપણે વાત કરીએ ડાયસેકેરાઇડનું બીજું ઉદાહરણ લેક્ટોઝ. તો કે લેક્ટોઝ મોટા ભાગે દૂધમાંથી મળતી શર્કરા, એટલે કે તેને આપણે દૂધની શર્કરા અથવા તો મિલ્ક શુગર તરીકે ઓળખીએ છીએ. આ લેક્ટોઝના બંધારણમાં સંકળાયેલા મોનોસેકેરાઇડ કયા કયા,
તો કે બીટા ડી ગ્લુકોઝ અને બીટા ડી ગ્લુકોઝ જ્યાં બીટા પ્રથમ કાર્બન ઉપર સંકળાયેલા હાઇડ્રોક્સિલ એટલે કે ઓ એચ સમૂહનું સ્થાનનું સૂચન કરે છે, જ્યારે ડી એટલે ડેક્સ્ટ્રોઝ અને ડેક્સ્ટ્રોઝ એટલે કે ક્લોકવાઇઝ એટલે કે ડેક્સ્ટ્રો રોટેટરી પ્રકારનું પીપીએલનું આવર્તન દર્શાવે છે. બરાબર, તેના વિશેની સમજૂતી પણ મેં તમને આગળના વિડીયોની અંદર આપી છે. ત્યારબાદ આપણે વાત કરીએ કે ભાઈ લેક્ટોઝ આપણને દૂધમાંથી મળતી શર્કરા છે, તેનો સ્વાદ મોટા ભાગે ગળ્યો નથી હોતો, પરંતુ દૂધમાં જ્યારે લેક્ટિક એસિડ બેક્ટેરિયાને ઉમેરવામાં આવે છે, બરાબર, ત્યારે લેક્ટિક એસિડ બેક્ટેરિયા શું કાર્ય કરે છે, તો કે દૂધમાં રહેલી લેક્ટોઝ નામની શર્કરાનું પાચન કરી અને લેક્ટિક એસિડનું નિર્માણ કરે છે, તેના પરિણામે દૂધમાંથી દહીં બનવાની પ્રક્રિયા થતી હોય છે. તો આ બાબતને પણ આપણે ધ્યાનથી સમજી લીધી. હવે આપણે વાત કરીશું અન્ય ઉદાહરણ સુક્રોઝ. તો કે સુક્રોઝ નામના ડાયસેકેરાઇડની અંદર સંકળાતા મોનોસેકેરાઇડ કયા કયા, તો કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ. ધ્યાનથી સમજજો, અહીંયા સુક્રોઝ નામનો ડાયસેકેરાઇડ બંને જુદા જુદા પ્રકારના મોનોસેકેરાઇડ ધરાવે છે. બરાબર, જેમ કે લેક્ટોઝ, તો કે લેક્ટોઝમાં બીટા ડી ગ્લુકોઝ છે, જ્યારે બીટા ડી ગેલેક્ટોઝ પણ છે. બરાબર, તેવી રીતે સુક્રોઝની અંદર બીટા ડી ગ્લુકોઝ અને આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા ડી ફ્રુક્ટોઝ નામના મોનોસેકેરાઇડ આવેલા છે. તેવી રીતે આપણે વાત કરીએ સુક્રોઝને આપણે કેન શુગર અથવા તો શેરડીમાંથી મળતી શર્કરા તરીકે પણ ઓળખીએ છીએ, અને આ સુક્રોઝ તે સ્વાદે અત્યંત ગળ્યા હોય છે. આ ઉપરાંત આપણે ચર્ચા કરી લઈએ ટ્રેહલોઝ. ટ્રેહલોઝ નામના ડાયસેકેરાઇડની અંદર સંકળાયેલા મોનોસેકેરાઇડ કયા કયા, તો આલ્ફા ગ્લુકોઝ અને આલ્ફા ગ્લુકોઝ. ધ્યાનથી સમજજો, માલ્ટોઝ અને ટ્રેહલોઝ બંને પ્રકારના ડાયસેકેરાઇડ એક જ પ્રકારના મોનોસેકેરાઇડમાંથી બનેલા છે. બરાબર, કેમ કે માલ્ટોઝમાં પણ બંને અણુ આલ્ફા ગ્લુકોઝના છે, તેવી રીતે ટ્રેહલોઝમાં પણ બંને અણુ આલ્ફા ગ્લુકોઝના છે, પરંતુ બંનેમાં તફાવત શું છે, તો કે ટ્રેહલોઝની અંદર સંકળાયેલા બંને મોનોસેકેરાઇડ વચ્ચે બનતો ગ્લાયકોસિડિક બંધ તે પ્રથમ કાર્બન વચ્ચે જોવા મળે છે, જ્યારે માલ્ટોઝની અંદર બંને આલ્ફા ગ્લુકોઝ વચ્ચે બનતો બંધ પ્રથમ નંબર અને ચોથા નંબરના કાર્બન વચ્ચે જોવા મળે છે. ફરી એક વખત હું તમને ટ્રેહલોઝનું ઉદાહરણ આપી સમજાવું, તો ટ્રેહલોઝની અંદર એક આલ્ફા ગ્લુકોઝના પ્રથમ નંબરનો કાર્બન બીજા આલ્ફા ગ્લુકોઝના પ્રથમ નંબરના કાર્બન સાથે જ જ્યારે ગ્લાયકોસિડિક બંધનું નિર્માણ કરે છે, ત્યારે આપણે તેને ટ્રેહલોઝ નામનો ડાયસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ. તેવી રીતે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ ટ્રેહલોઝ ક્યાં જોવા મળે, તો કે ભાઈ કીટકના હિમોલિમ્ફ, આપણી ભાષામાં તેને આપણે તેને રુધિર તરીકે પણ ઓળખીએ છીએ. કોનું રુધિર? પરંતુ કીટકનું. પરંતુ કીટકના રુધિરની અંદર લસિકા કણોનું પ્રમાણ વધારે હોવાના કારણે અને તેમની અંદર હિમોગ્લોબિન નામનું રંજક દ્રવ્ય રુધિર રસમાં દ્રાવ્ય હોવાના કારણે આપણે તેને હિમોલિમ્ફ કહીએ છીએ. બરાબર, તો આ કીટકના હિમોલિમ્ફની અંદર ટ્રેહલોઝ જોવા મળે છે. તેવી રીતે આપણને અંતિમ ડાયસેકેરાઇડ આપેલો છે સેલોબાયોઝ. તો સેલોબાયોઝ કયા બે મોનોસેકેરાઇડમાંથી બને? તો બીટા ગ્લુકોઝ અને બીટા ગ્લુકોઝમાંથી. બરાબર, તો કે સેલોબાયોઝના બંધારણમાં પણ સંકળાયેલા બંને મોનોસેકેરાઇડ બીટા ગ્લુકોઝ પ્રકારના જ હોય છે. આ સેલોબાયોઝ આપણને ક્યાંથી અને કેવી રીતે મળે છે? તો કે સેલોબાયોઝ સેલ્યુલોઝનું જ્યારે આંશિક એટલે કે થોડા પ્રમાણમાં પાચન કરવામાં આવે, ત્યારે સેલ્યુલોઝમાંથી થોડા પ્રમાણમાં સેલોબાયોઝ નામના ડાયસેકેરાઇડ છૂટા પડતા હોય છે. તેવી રીતે મિત્રો આપણે વાત કરીએ કે જ્યારે મોનોસેકેરાઇડના બે અણુઓ એકબીજા સાથે સંકળાય ત્યારે ડાયસેકેરાઇડ મળે. બરાબર, તેવી રીતે ત્રણ અણુઓ જ્યારે એકબીજા સાથે સંકળાય ત્યારે ટ્રાયસેકેરાઇડ મળે, ચાર અણુઓ એકબીજા સાથે સંકળાય ત્યારે ટેટ્રાસેકેરાઇડ મળે. બરાબર, પરંતુ આ બધાને સામૂહિક રીતે આપણે કેવું હોય, તો જ્યારે મોનોસેકેરાઇડના 2-10 અણુ એકબીજા સાથે સંકળાય છે ત્યારે આપણે તેને મોટા ભાગે ઓલિગોસેકેરાઇડના નામથી ઓળખતા હોઈએ છીએ. આ ઓલિગોસેકેરાઇડ મોટા ભાગે આમ એક રીતે જુઓ તો ડાયસેકેરાઇડ ટ્રાયસેકેરાઇડને બાદ કરતા તે એક પ્રકારનો પોલિસેકેરાઇડ જ છે, પરંતુ અણુ અહીંયા લિમિટેડ એટલે કે માત્ર 2-10 અણુઓ હોવાના કારણે જ આપણે તેને પોલિસેકેરાઇડ કરતાં ઓલિગોસેકેરાઇડ સ્વરૂપે વધારે વ્યાખ્યાયિત કરવું સરળ અને સરળ તેમજ સહજતાથી આપણે તેને સમજી શકીએ છીએ. તેવી રીતે મિત્રો આપણને અહીંયા પોલિસેકેરાઇડ વિશેની પણ કેટલીક માહિતી આપેલી છે,
कि भाई पॉलीसेकेराइड एटले शुं, तो पहला तेना गुणधर्मनी चर्चा करिए तो पॉलीसेकेराइड स्वाद विहीन अने पानी में अद्रव्य छे। बराबर तेवी रीते पॉलीसेकेराइड बने केवी रीते, तो मोनोसेकेराइडना घणा बधा एकमो ज्यारे एक बीजा साथे ग्लाइकोसिडिक बंधथी जोड़ाय त्यारे बनती लांबी श्रृंखलामय रचना एटले पॉलीसेकेराइड। बराबर छे, फरी एक वक्त, ज्यारे मोनोसेकेराइडना एक साथे घणा बधा अणुओ ग्लाइकोसिडिक बंधथी एक बीजा साथे संकळाय अने जे लांबी श्रृंखलामय रचनानुं निर्माण करे छे तेने आपणे कहीए छीए पॉलीसेकेराइड। હવે આપણને અહીંયા કીધું છે પોલિસેકેરાઇડના ઉદાહરણો, પોલિસેકેરાઇડના ઘણા બધા ઉદાહરણો છે મિત્રો, જેમ કે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોજન, કાઇટિન, લિગ્નિન, ઇન્યુલિન, ધ્યાન આપજો ખાસ, ઇન્સ્યુલિન નહીં પરંતુ ઇન્યુલિન વગેરે જેવા પોલિસેકેરાઇડના તમામ ઉદાહરણો વિશેની માહિતી આપણે ઓલરેડી આગળના ટોપિકમાં જોવાની છે, જેથી કરીને અહીંયા હું તેને વ્યાખ્યાયિત બહુ કંઈ ખાસ કરતો નથી। સૌ પ્રથમ આપણે વાત કરીએ સ્ટાર્ચની, તો કે સ્ટાર્ચ કયા પ્રકારના મોનોસેકેરાઇડમાંથી બનતો પોલિસેકેરાઇડ, તો કે સ્ટાર્ચ માત્ર ગ્લુકોઝના મોનોસેકેરાઇડમાંથી બનતો પોલિસેકેરાઇડ છે। એટલે કે આપણે સ્ટાર્ચને ગ્લુકોઝના પોલિમર તરીકે પણ વ્યાખ્યાયિત કરી શકીએ છીએ, પરંતુ જો ગ્લુકોઝના પોલિમર દ્વારા બનતી પોલિસેકેરાઇડની શૃંખલા અશાખિત હોય તો આપણે તેને એમાઇલોઝ પ્રકારનો સ્ટાર્ચ કહી શકીએ, પરંતુ જો ગ્લુકોઝના ગ્લુકોઝના મોનોમર દ્વારા બનતો જે પોલિસેકેરાઇડ છે આ શૃંખલા જો શાખિત હોય તો આપણે તેને એમાઇલોપેક્ટિન પ્રકારના સ્ટાર્ચ તરીકે પણ ઓળખીએ છીએ। ફરી એક વખત, સ્ટાર્ચમાં જો શૃંખલા અશાખિત હોય તો એમાઇલોઝ, પરંતુ શાખિત હોય તો એમાઇલોપેક્ટિન। સ્ટાર્ચ કયા પ્રકારના મોનોસેકેરાઇડમાંથી બને, તો માત્ર ગ્લુકોઝ પ્રકારના મોનોસેકેરાઇડમાંથી આપણને પ્રાપ્ત થશે। આ ઉપરાંત વાત કરીએ તો સ્ટાર્ચ વનસ્પતિની અંદર ખોરાકનો સંગ્રહ મોટા ભાગે સ્ટાર્ચ સ્વરૂપે થતો હોય છે, જે આપણે મિત્રો ધોરણ 9, 10, 11 તેમજ 12 બધાની અંદર ઓલરેડી ભણીએ છીએ અને આગળ પણ ભણતા રહીશું। તેવી રીતે વાત કરીએ તો સ્ટાર્ચની રચના દ્વિતીય કુંતલમય હોય, કુંતલમય હોવાના કારણે તે આયોડિનના અણુઓને એકબીજા સાથે સાંકળવાનો પ્રયત્ન કરે, તેના કારણે સ્ટાર્ચ પોતે આયોડિનની સાથે હંમેશા આપણને ભૂરો રંગ આપે છે। આથી આપણે આયોડિનના દ્રાવણનો ઉપયોગ કોઈ પણ પર્ણની અંદર અથવા તો કોઈ પણ વનસ્પતિના નમૂનાની અંદર સ્ટાર્ચની હાજરી છે કે નથી તેની તપાસ કરવા માટે આપણે મોટા ભાગે તેને વાપરતા હોઈએ છીએ। આ સિવાય મિત્રો, સ્ટાર્ચ સિવાય અન્ય એક પોલિસેકેરાઇડ છે ગ્લાયકોજન। આ ગ્લાયકોજન અને સ્ટાર્ચ આ બે જ પોલિસેકેરાઇડ એવા છે કે જે આયોડિનના દ્રાવણની સાથે ભૂરો રંગ આપે, પરંતુ સેલ્યુલોઝની અંદર રચના કુંતલમય ન હોવાના કારણે તે આયોડિન સાથે ભૂરો રંગ આપણને આપતી નથી। એટલે કે સેલ્યુલોઝ આયોડિનના અણુઓને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવતો નથી, પરંતુ સ્ટાર્ચ અને ગ્લાયકોજન બંને આયોડિનના અણુઓને ગ્રહણ કરવાની ક્ષમતા ધરાવે છે। તેવી રીતે આપણે વાત કરીએ તો બીજો અન્ય પોલિસેકેરાઇડ ગ્લાયકોજન, તો કે ગ્લાયકોજન મોટા ભાગે ક્યાં જોવા મળે, ફૂગ તેમજ પ્રાણીઓમાં ખોરાકનો સંગ્રહ મોટા ભાગે ગ્લાયકોજન સ્વરૂપે જોવા મળે। ધારો કે આપણે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યની અંદર ગ્લાયકોજનનો સંગ્રહ મોટા ભાગે આપણા શરીરના યકૃત કોષોની અંદર થતો હોય છે, જેથી કરીને આપણે ઓલરેડી ચેપ્ટર નંબર 22 જે અંતઃસ્ત્રાવો વાળું ચેપ્ટર છે તેમાં આપણે સ્વાદુપિંડના બે અંતઃસ્ત્રાવો ગ્લુકાગોન અને ઇન્સ્યુલિન બંને વિશેની ચર્ચા કરી ગયા, જે યકૃતમાં રહેલા ગ્લાયકોજનનું રૂપાંતરણ ગ્લુકોઝમાં કરી અને રુધિરની અંદર ઉમેરો કરે તેના માટે જવાબદાર અંતઃસ્ત્રાવ ગ્લુકાગોન છે। જ્યારે રુધિરમાં જો શર્કરા એટલે કે ગ્લુકોઝનું પ્રમાણ વધી જાય તો સ્વાદુપિંડના બીટા કોષો દ્વારા સ્ત્રાવ પામતો ઇન્સ્યુલિન રુધિરની અંદર રહેલા ગ્લુકોઝનું પ્રમાણ ગ્લાયકોજનની અંદર કરી અને યકૃતમાં તેનો સંગ્રહ કરશે। તેવી રીતે આપણે વાત કરીએ તો ગ્લાયકોજનમાં પણ આપણને શાખિત શૃંખલા જોવા મળે છે, આથી તેને આપણે એમાઇલોપેક્ટિન પ્રકારનો ગ્લાયકોજન એટલે કે એમાઇલોપેક્ટિન પ્રકારનો પોલિસેકેરાઇડ તરીકે ઓળખીએ છીએ। આ સિવાય આપણને અહીંયા કીધું છે સેલ્યુલોઝ, તો કે સેલ્યુલોઝ મોટા ભાગે બીટા ડી ગ્લુકોઝનો પોલિમર છે, ધ્યાનથી સમજજો, સેલ્યુલોઝ કોનો પોલિમર છે, બીટા ડી ગ્લુકોઝનો, જ્યારે સ્ટાર્ચ અને ગ્લાયકોજન મોટા ભાગે કોના પોલિમર છે, તો કે આલ્ફા ગ્લુકોઝના, કોના, આલ્ફા ગ્લુકોઝના। બરાબર, વધારે તેના વિશેની માહિતી આપણે ઓલરેડી આ બાજુમાં આપેલા ચાર્ટની અંદર
જોવાની છે અને જ્યારે જોઈશું ત્યારે આપણે તેના વિશે વધારે સમજૂતી મેળવીશું. હવે આપણે વાત કરીએ કે ભાઈ સેલ્યુલોઝનું સ્થાન ક્યાં, તો આપણે સારી રીતે જાણીએ છીએ મિત્રો કે ભાઈ વનસ્પતિ કોષોના કોષ દિવાલના બંધારણમાં સેલ્યુલોઝ નામનો પોલિસેકેરાઇડ મહત્વનો ભાગ ભજવતો હોય છે. તો આ આપણે વાત કરી પોલિસેકેરાઇડની પ્રાથમિક માહિતીની. હવે આપણે બાજુમાં ચાર્ટની અંદર જે રચના તમને દર્શાવી છે તે ચાર્ટ તમને સમજાવે છે કે પોલિસેકેરાઇડના વિભાગો કેટલા છે, પોલિસેકેરાઇડના ઉદાહરણો કેટલા છે, જે આપણને નીટ તેમજ ગુજકેટની એક્ઝામની અંદર એમસીક્યુ માટે અત્યંત ઉપયોગી છે. મિત્રો, આ બંને પાર્ટની અંદર જે મેં કાર્બોદિતનું વર્ણન કરેલું છે તે કાર્બોદિતના વિશેની માહિતી અલગ અલગ વિવિધ પ્રકારની રેફરન્સ બુકો તેમજ અલગ અલગ પ્રકાશનોમાંથી મેળવી છે અને તેને ચાર્ટ સ્વરૂપે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કરીને આપણે થિયરીની અંદર વધારે પ્રમાણમાં ગોખણપટ્ટી કરવાની જરૂર ન પડે અને આપણને સરળતાથી તેના એમસીક્યુ સમજાઈ જાય. તે આપણે વાત કરીએ પોલિસેકેરાઇડ, બરાબર. પોલિસેકેરાઇડ મિત્રો બે પ્રકારના છે. જો એક જ પ્રકારના મોનોમર એટલે કે એક જ પ્રકારના મોનોસેકેરાઇડમાંથી બનેલા હોય તો તેને હોમોપોલિસેકેરાઇડ કહેવામાં આવે, અને જો ઘણા બધા પ્રકારના મોનોસેકેરાઇડ એટલે કે ઘણા બધા પ્રકારના મોનોમરમાંથી બનેલા હોય તો આપણે તેને હેટ્રોપોલિસેકેરાઇડ અથવા તો હિટરોપોલિસેકેરાઇડ તરીકે ઓળખતા હોઈએ છીએ. હવે આપણે વાત કરીએ સૌ પ્રથમ હોમોપોલિસેકેરાઇડ, તો ખાસ સમજૂતીને ધ્યાનમાં રાખજો. હોમોપોલિસેકેરાઇડ એક જ પ્રકારના મોનોસેકેરાઇડ ધરાવતો હોય છે. આ હોમોપોલિસેકેરાઇડના બે પ્રકારો છે. જો માત્ર ગ્લુકોઝના પોલિમરમાંથી બનેલો હોમોપોલિસેકેરાઇડ હોય તો આપણે તેને ગ્લુકોન્સ કહીએ. તેવી રીતે માત્ર ફ્રુક્ટોઝના પોલિમરમાંથી બનેલો જો હોમોપોલિસેકેરાઇડ હોય તો આપણે તેને ફ્રુક્ટન્સ કહીએ. તો ગ્લુકોન્સ પ્રકારના હોમોપોલિસેકેરાઇડ કયા કયા, તો કે સ્ટાર્ચ, ગ્લાયકોજન, સેલ્યુલોઝ અને કાઇટિન, બરાબર. તો સૌ પ્રથમ આપણે વાત કરીએ સ્ટાર્ચની, તો સ્ટાર્ચની અંદર ગ્લુકોઝના જે અણુઓ છે તેમની વચ્ચે બનતો ગ્લાયકોસિડિક બંધ કયો, તો આલ્ફા 1-4 ગ્લાયકોસિડિક બંધ. એટલે કે એક મોનોસેકેરાઇડનો પ્રથમ નંબરનો કાર્બન બીજા મોનોસેકેરાઇડના ચોથા નંબરના કાર્બન વચ્ચે ગ્લાયકોસિડિક બંધ બનાવશે. અહીંયા બંધને તમે મિત્રો ખાસ ધ્યાનમાં લેજો, કેમ કે નીટની અંદર જ્યારે આપણને બંધો વિશેની માહિતી પૂછેલી હોય કે ભાઈ ફલાણા ધારો કે ગ્લાયકોજન હોય, સ્ટાર્ચ હોય કે કાઇટિન હોય, દરેકની અંદર તમને કોઈ પણ એક વિષય એમસીક્યુ પૂછી નાખે, નીચે આપેલા વિકલ્પો પૈકી કાઇટિનની અંદર જોવા મળતો ગ્લાયકોસિડિક બંધ કયા પ્રકારનો છે, ત્યારે આપણે ઓલરેડી તેને ભૂલી જતા હોઈએ અને એક સાથે વિકલ્પોની અંદર આપણને સરખાપણું દેખાતું હોય, જેથી કરીને કદાચ વાંચેલું હોય, ગોખેલું હોય તો પણ આપણે તેને ભૂલી જતા હોઈએ છીએ. તો એટલા માટે મેં અલગથી દરેકની અંદર જોવા મળતા ગ્લાયકોસિડિક બંધનું અહીંયા વર્ણન કરેલું છે. ફરી એક વખત, સ્ટાર્ચની અંદર જોવા મળતો ગ્લાયકોસિડિક બંધ કયા પ્રકારનો, તો આલ્ફા 1-4. તેવી રીતે ગ્લાયકોજનની અંદર જોવા મળતો ગ્લાયકોસિડિક બંધ કયો, તો આલ્ફા 1-6 ગ્લાયકોસિડિક બંધ. હવે ધ્યાન આપજો, તમને પ્રશ્ન પહેલા કદાચ એવો થયો હશે કે ભાઈ સ્ટાર્ચ પણ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે, તેવી રીતે ગ્લાયકોજન પણ આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે, તો બંને વચ્ચે તફાવત શા માટે, એક આલ્ફા ગ્લુકોઝના પોલિમરને આપણે સ્ટાર્ચ શા માટે કહીએ, જ્યારે એક આલ્ફા ગ્લુકોઝના પોલિમરને આપણે ગ્લાયકોજન શા માટે કહીએ. જો આલ્ફા ગ્લુકોઝના પોલિમરમાં ગ્લાયકોસિડિક બંધ આલ્ફા 1-6 પ્રકારનો હોય તો આપણે તેને ગ્લાયકોજન કહીશું, પરંતુ જો ગ્લાયકોસિડિક બંધ આલ્ફા 1-4 પ્રકારનો હોય તો આપણે તેને સ્ટાર્ચ નામનો પોલિસેકેરાઇડ કહીશું. તેવી રીતે આપેલું છે સેલ્યુલોઝ, તો સેલ્યુલોઝ મોટા ભાગે બીટા ડી ગ્લુકોઝ નામના મોનોમરમાંથી બનેલો પોલિસેકેરાઇડ છે, તો તેમની વચ્ચે બનતો બંધ કયો, તો કે બીટા 1-4 ગ્લાયકોસિડિક બંધ. તેવી રીતે કાઇટિન, તો કાઇટિન આપણને સૌથી વધારે ક્યાં જોવા મળે, તો ફૂગની કોષ દિવાલનો મુખ્ય ઘટક એટલે કાઇટિન, તે પણ આપણે સારી રીતે જાણીએ છીએ. તો આપણે કાઇટિનની અંદર બનેલા ગ્લાયકોસિડિક બંધ વિશેનું વર્ણન કરવું હોય તો કાઇટિનની અંદર બીટા 1-4 પ્રકારનો ગ્લાયકોસિડિક બંધ જોવા મળે છે, પરંતુ અહીંયા ભાગ લેતો ગ્લુકોઝ પોતાના બીજા નંબરના કાર્બન પર હાઇડ્રોક્સિલ સમૂહના સ્થાને એમિનો સમૂહ એટલે કે NH2 સમૂહ વિસ્થાપિત કરેલો હોય છે. આથી આવો ગ્લુકોઝ કે જેના બીજા નંબરના કાર્બન પર હાઇડ્રોક્સિલના સ્થાને NH2 સમૂહ આવેલો હોય તો આવા ગ્લુકોઝને આપણે મોટા ભાગે કહીએ છીએ ગ્લુકોઝ એમાઇન, બરાબર. તો અહીંયા આપેલો કાઇટિન
એ ગ્લુકોઝનો પોલિમર નથી, પરંતુ ગ્લુકોઝ એમાઇનનો પોલિમર છે. બરાબર, તો ગ્લુકોઝ એમાઇન કોને કેવો? તો કે જો ગ્લુકોઝના બીજા નંબરના કાર્બન ઉપર આવેલો હાઇડ્રોક્સિલ સમૂહના સ્થાને એનએચ ટુ સમૂહ જોવા મળતો હોય, અથવા તો એનએચ ટુ સમૂહ હાઇડ્રોક્સિલ સમૂહનું સ્થાન લેતો હોય, તો આપણે તેને ગ્લુકોઝ એમાઇન કહીશું. તો અહીંયા પણ મિત્રો એમસીક્યુ માટે આપણે તેને ખાસ યાદ રાખીશું કે ભાઈ કાઇટિન પોતે ગ્લુકોઝ એમાઇનનો પોલિમર છે. ક્યાં જોવા મળે? ફૂગની કોષ દિવાલમાં બંધ, તો કે બીટા વન ફોર ગ્લાયકોસિડિક. બરાબર, તેવી રીતે આપણે વાત કરીશું ફ્રુક્ટન્સ. બરાબર, તો ફ્રુક્ટન્સની અંદર માત્ર તમને એક જ ઉદાહરણ આપેલું છે, ઇન્યુલિન. બરાબર, આ ઇન્યુલિન એ માત્ર ફ્રુક્ટોઝના અણુઓ દ્વારા બનતો પોલિસેકેરાઇડ છે. હવે આપણને અહીંયા માહિતી આપી છે કે ભાઈ તેમના વચ્ચે, એટલે કે બે ફ્રુક્ટોઝના અણુઓ વચ્ચે ક્રમશઃ બનતો બંધ કયા પ્રકારનો? તો બીટા વન ટુ ગ્લાયકોસિડિક બંધ. અહીંયા પણ આપણે તે બાબતને ખાસ ફોકસ કરીશું કે ભાઈ ઇન્યુલિનની અંદર જે ગ્લાયકોસિડિક બંધ જોવા મળે છે તે કયા પ્રકારનો? તો બીટા વન ટુ ગ્લાયકોસિડિક. પોલિમર કોનો ઇન્યુલિન? તો કે ફ્રુક્ટોઝનો પોલિમર. બરાબર, અને ફ્રુક્ટોઝ પોતે એન્ટી ક્લોક વાઇઝ એટલે કે લીવો રોટેટરી પ્રકારનું આવર્તન દર્શાવતો હોવાના કારણે આપણે તેને ફ્રુક્ટોઝને લિવ્યુલોઝ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, અને તે ફળની અંદર સૌથી વધુ પ્રમાણમાં જોવા મળતો હોય. તો હવે આપણે વાત કરીએ કે ભાઈ ફ્રુક્ટન્સ પ્રકારનો હોમોપોલિસેકેરાઇડ કે જે ઇન્યુલિન છે તે ક્યાં જોવા મળે? તો ડહાલિયા તેમજ આર્ટિચોક પ્રકારની વનસ્પતિના મૂળની અંદર જોવા મળે. આ ઉપરાંત રુધિર કેશિકાની અંદર એટલે કે મનુષ્યના મૂત્રપિંડની અંદર આવેલા ઉત્સર્ગ એકમો, આ ઉત્સર્ગ એકમની અંદર આવેલું માલપી ઘેનકાય, અને આ માલપી ઘેનકાયની અંદર જોવા મળતું રુધિર કેશિકા ગુચ્છ, તેમની અંદર થતું દબાણપૂર્વકનું ગાળણ, જે આપણે ગાળણ દર ગ્લોમેરુલર ફિલ્ટ્રેશન રેટ એટલે કે GFRનું માપન કરતા હોઈએ છીએ. બરાબર, આ GFR વિશેની માહિતી મેળવવા માટે વપરાતો પોલિસેકેરાઇડ એટલે ઇન્યુલિન. બરાબર, એટલે કે મૂત્રપિંડમાં કોઈ પણ પ્રકારની ખામી છે કે નહીં તે આપણે જાણવું હોય તો મોટા ભાગે શું કરતા હોઈએ કે આપણે GFRને માપવાનો પ્રયત્ન કરતા હોઈએ. જો મૂત્રપિંડની ક્રિયાશીલતા ઓછી થાય તો આપણને GFR જે સામાન્ય 125 ml/L છે, બરાબર, આ 125 ml/min બરાબર, એટલે કે એક મિનિટમાં આપણને રુધિર કેશિકા ગુચ્છ ગાળણ આપણને 125 ml જેટલું મળે છે, આ સામાન્ય કરતાં ઘટી જાય એટલે મૂત્રપિંડની અંદર ખામી છે તેવું આપણે સરળતાથી દર્શાવી શકીએ. તો આ GFR જાણવા માટે અથવા તો મૂત્રપિંડની અંદર સર્જાતી કોઈ પણ પ્રકારની ખામીને જાણવા માટે વપરાતો જો કોઈ પોલિસેકેરાઇડ હોય તો તે છે ઇન્યુલિન. બરાબર, તો અહીંયા આપણે વાત કરી હોમોપોલિસેકેરાઇડ એટલે કે એક જ પ્રકારના મોનોમરમાંથી બનેલા પોલિસેકેરાઇડ. હવે આપણે વાત કરીશું ઘણા બધા પ્રકારના મોનોસેકેરાઇડમાંથી બનેલા હેટરો પ્રકારના પોલિસેકેરાઇડ વિશે. તેના આપણને અહીંયા મુખ્યત્વે ત્રણ પ્રકારો આપેલા છે. એક છે પેક્ટિન, બીજો હેમિસેલ્યુલોઝ અને ત્રીજો છે મ્યુકોપોલિસેકેરાઇડ. સૌપ્રથમ આપણે ચર્ચા કરીએ પેક્ટિનની. તો આપણે એ પણ જાણીએ છીએ મિત્રો પેક્ટિન ક્યાં જોવા મળે. પેક્ટિનના અણુઓ જ્યારે કેલ્શિયમ સાથે સંયોજાય ત્યારે બનતી રચના એટલે કેલ્શિયમ પેક્ટેટ, અને આ કેલ્શિયમ પેક્ટેટ નાજુક વનસ્પતિ કોષોની કોષ દિવાલના બંધારણની અંદર પેક્ટિનના મધ્યપટલ દ્વારા એકબીજા સાથે આસપાસના કોષોને સાંકળવાનું કાર્ય કરતો હોય છે. તો આ પેક્ટિનની અંદર ભાગ લેતા મોનોસેકેરાઇડ કયા કયા? તો ગ્લુકોરોનિક એસિડ અને ગેલેક્ટોઝ તથા એરેબિનોઝ. ધ્યાનથી સમજો મિત્રો કે ભાઈ પેક્ટિનના બંધારણની અંદર ભાગ લેતા મોનોસેકેરાઇડ કયા કયા? તો કે ગ્લુકોરોનિક એસિડ, ગેલેક્ટોઝ અને એરેબિનોઝ. બરાબર, હવે મિત્રો આપણે વાત કરીએ કે ભાઈ ગ્લુકોરોનિક એસિડ અને ગેલેક્ટોઝ આ બંને 6 કાર્બનયુક્ત હેક્ઝોશર્કરા છે. બરાબર, જ્યારે એરેબિનોઝ પોતે 5 કાર્બનયુક્ત પેન્ટોશર્કરા છે, જેમાં એરેબિનોઝ 5 કાર્બનયુક્ત પેન્ટોશર્કરા, ગેલેક્ટોઝ પોતે 6 કાર્બનયુક્ત પેન્ટોશર્કરા, આ બંને સામાન્ય સ્વરૂપો છે. પરંતુ જો ગ્લુકોઝનો અણુ કાર્બોક્સિલ સમૂહ એટલે કે COOH સમૂહ ધરાવતો હોય તો આપણે તેને ગ્લુકોરોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ. ધ્યાનથી સમજો, પેક્ટિનના બંધારણમાં કુલ કેટલા અણુઓ? ગ્લુકોરોનિક એસિડ. એટલે શું? ગ્લુકોઝનો અણુ જો કાર્બોક્સિલ પ્રકારનો બંધ ધરાવતો હોય તો આપણે તેને ગ્લુકોરોનિક એસિડ કહીએ. તેવી રીતે ગેલેક્ટોઝ આ બંને હેક્ઝોશર્કરા, જ્યારે એરેબિનોઝ પોતે
પેન્ટોશર્કરા છે, જ્યાં એરેબિનોઝ પોતે ક્યાંય પણ આપણને મુક્ત અવસ્થામાં નથી જોવા મળતું. માત્ર તે પેક્ટિનના બંધારણની અંદર તેમજ હેમિસેલ્યુલોઝના બંધારણની અંદર આપણને પ્રાપ્ત થતું હોય છે. હવે આપણે વાત કરીએ હેમિસેલ્યુલોઝ, તો હેમિસેલ્યુલોઝ પોતે પણ મિત્રો કોષ દિવાલના બંધારણની અંદર ભાગ્યે ક્યારેક જોવા મળતું હોય છે. મોટા ભાગે હેમિસેલ્યુલોઝ એ પ્રાથમિક પ્રકારનું સેલ્યુલોઝ છે તેવું આપણે તેને કહી શકીએ, પરંતુ સેલ્યુલોઝ પોતે હોમો પ્રકારનો પોલિસેકેરાઇડ છે, બરોબર છે, જ્યારે હેમિસેલ્યુલોઝ પોતે હેટરો પ્રકારનો પોલિસેકેરાઇડ છે. તો વિદ્યાર્થીઓ અહીંયા બંને બાબતોમાં મોટા ભાગે કન્ફ્યુઝ થતા હોય છે કે ભાઈ સેલ્યુલોઝ છે તો તે મોટા ભાગે ગ્લુકોઝનો પોલિમર છે, તો કે ના, એવું નથી હોતું. હેમિસેલ્યુલોઝ પોતે મેનોઝ પ્રકારનો મોનોસેકેરાઇડ, ગેલેક્ટોઝ પ્રકારનો મોનોસેકેરાઇડ, ત્યારબાદ એરેબિનોઝ અને ઝાઇલ્યુલોઝ પ્રકારના મોનોસેકેરાઇડમાંથી બનતો હોય છે. હવે આપણે વાત કરીએ કે હેમિસેલ્યુલોઝના બંધારણમાં ભાગ લેતા મેનોઝ અને ગેલેક્ટોઝ આ બંને 6 કાર્બનયુક્ત હેક્ઝોશર્કરા છે, જ્યારે એરેબિનોઝ અને ઝાઇલ્યુલોઝ તે બંને 5 કાર્બનયુક્ત પેન્ટોશર્કરા છે, બરાબર. તો હવે હેમિસેલ્યુલોઝનું સ્થાન ક્યાં? તો ક્યારેક આપણને અમુક પ્રકારની વનસ્પતિના કોષ દિવાલના બંધારણની અંદર અથવા તો કોષીય ઘટક સ્વરૂપે આપણને પ્રાપ્ત થતું હોય છે. તેવી રીતે મિત્રો આપણે વાત કરીએ મ્યુકોપોલિસેકેરાઇડ, તો કે મ્યુકોપોલિસેકેરાઇડ કોને કહેવો? કે ભાઈ જે પોલિસેકેરાઇડની અંદર એમિનો સુગર એટલે શું? ગ્લુકોઝની અંદર જ્યારે એમિનો સમૂહ જોવા મળતો હોય, બરાબર, ત્યારે આવા ગ્લુકોઝને આપણે એમિનો સમૂહ ધરાવતું સુગર એટલે કે એમિનો સમૂહ ધરાવતી શર્કરા તરીકે ઓળખતા હોઈએ. તો આ એમિનો સુગર ધરાવતો શ્લેષ્મ જેવો લાગતો પદાર્થ એટલે મ્યુકોપોલિસેકેરાઇડ, બરાબર. આ મ્યુકોપોલિસેકેરાઇડના 3 ઉદાહરણો અહીંયા તમને ચાર્ટની અંદર આપેલા છે. આ સિવાય આપણે ઘણી બધી વખત અગર જેલનો પણ ઉલ્લેખ ઘણી વખત કરતા હોઈએ છીએ. આ અગર જેલ પણ એક પ્રકારનું મ્યુકોપોલિસેકેરાઇડ છે, બરાબર. તો અગર જેલ સિવાયનું અન્ય હાયલ્યુરોનિક એસિડ, હિપેરિન તેમજ મ્યુસિલેજ, બરાબર, આ ત્રણે ત્રણ એક પ્રકારના મ્યુકોપોલિસેકેરાઇડ છે. સૌ પ્રથમ આપણે વાત કરી લઈએ હાયલ્યુરોનિક એસિડ. હાયલ્યુરોનિક એસિડના બંધારણની અંદર કયા કયા મોનોસેકેરાઇડ ભાગ લેતા હોય? તો ડી ગ્લુકોરોનિક એસિડ. તો ગ્લુકોરોનિક એસિડ શું છે તેના વિશેની સમજૂતી આપણે અહીંયા મેળવી ગયા કે ભાઈ ગ્લુકોઝ જ્યારે કાર્બોક્સિલ સમૂહ ધરાવતો હોય ત્યારે આપણે તેને ગ્લુકોરોનિક એસિડ તરીકે ઓળખીએ છીએ. આ સિવાય આપણે વાત કરીએ તો એન એસિટાઇલ ડી ગ્લુકોઝેમાઇન. હવે એન એસિટાઇલ ડી ગ્લુકોઝેમાઇન કોને કહેવું? તો કે મિત્રો આપણે સરળતાથી જાણીએ છીએ કે ભાઈ ગ્લુકોઝનું બંધારણીય સૂત્ર, સોરી, એનું સ્ટ્રક્ચર એટલે કે જે બંધારણ છે એ આપણને કંઈક અંશે આવું જોવા મળે છે, ષટ્કોણ. એમાં બીજા નંબરના કાર્બન પર જ્યારે એમિનો સમૂહ એટલે કે NH2 પ્લસ તેની સાથે CH3COOH એટલે કે એસિટિક એસિડ સંકળાય, બરાબર, અને પાણીનો એક અણુ છૂટો પડી જાય છે. કોનો? પાણીનો એક અણુ છૂટો પડી જાય ત્યારે મળતું બંધારણ આપણને કંઈક અંશે આવું મળશે કે ભાઈ બીજા નંબરના કાર્બન ઉપર એક હાઇડ્રોજન એમિનો સમૂહમાંથી દૂર થશે એટલે NH, અને નાઇટ્રોજન સાથે કાર્બોક્સિલ સમૂહમાંથી હાઇડ્રોક્સિલ છૂટો પડી જાય, બરાબર, એટલે COOHમાંથી OH ગયો એટલે CO અને તેની સાથે CH3 બંધારણ સંકળાયેલું હોય ત્યારે આપણે તેને કહીએ છીએ એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન. તો આવા એન એસિટાઇલ ગ્લુકોઝ એમાઇન અને ગ્લુકોરોનિક એસિડ આ બંને પ્રકારના મોનોસેકેરાઇડના ઘણા બધા અણુઓ જ્યારે એકબીજા સાથે ભેગા મળે ત્યારે બનતો પોલિમર એટલે હાયલ્યુરોનિક એસિડ. હવે આ હાયલ્યુરોનિક એસિડ મિત્રો મોટા ભાગે ક્યાં જોવા મળે? તો કે આપણે તેને 12મા ધોરણના ચેપ્ટર નંબર 3ની અંદર ભણીશું કે ભાઈ હાયલ્યુરોનિક એસિડ તે શુક્રકોષોના શુક્રાગ્રની અંદર વધુ પ્રમાણમાં જોવા મળે છે, કેમ કે અંડકોષની અંદર પ્રવેશ કરવા માટે અંડકોષની ફરતે આવેલું જેલી જેવા પડનું ભક્ષણ કરવા માટે, ત્યાં છિદ્ર ઉત્પન્ન કરવા માટે હાયલ્યુરોનિક એસિડ મહત્વનો ભાગ ભજવતો હોય છે. તેવી રીતે આપણે વાત કરીએ અન્ય પ્રકારની મ્યુકોપોલિસેકેરાઇડ હિપેરિન, તો કે હિપેરિન પણ આપણે પ્રાણી પેશીવાળા ચેપ્ટરની અંદર ભણી ગયા કે તંતુ ઘટક પેશીની અંદર આવેલા માસ્ટ કોષો મોટા ભાગે હિપેરિન તેમજ સેરેટોનિન પદાર્થોનો સ્ત્રાવ કરે છે. તો આ હિપેરિનના બંધારણમાં કોનો કોનો સમાવેશ થાય? તો કે ભાઈ ડી ગ્લુકોરોનિક એસિડ, બરાબર. આ ગ્લુકોરોનિક એસિડ વિશે તો આપણે ઓલરેડી સમજી ગયા. તેવી રીતે એલ એટલે કે લિવોરોટેટરી આયોડોરોનિક એસિડ. આયોડોરોનિક એટલે કે ગ્લુકોરોનિક એસિડ સાથે જ્યારે આયોડિન સંકળાય છે ત્યારે આપણે તેને આયોડોરોનિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ. આ સિવાય ત્રીજા પ્રકારનો મોનોસેકેરાઇડ તેમની અંદર આવેલો હોય એન સલ્ફો ડી ગ્લુકોઝ એમાઇન.
હવે એન સલ્ફો ડી ગ્લુકોઝ એમાઇનમાં જેમ એન એસિટાઇલ ડી ગ્લુકોઝ એમાઇનની અંદર સીએસ થ્રી સી ડબલ ઓએચ એટલે કે એસિટિક એસિડ સંકળાયેલું હોય તેના સ્થાને જો અહીંયા એસઓ થ્રી માઇનસ ટુ સંકળાયેલું હોય બરાબર આ એસઓ થ્રી માઇનસ એટલે કે સલ્ફરનો એક અણુ જ્યારે ઓક્સિજનના ત્રણ અણુ તેની સાથે સંકળાયેલા જોવા મળશે તે સમય દરમિયાન આપણને અહીંયા જે બંધારણ પ્રાપ્ત થાય છે તે બંધારણમાં એક સલ્ફરનો અણુ જ્યારે અન્ય બાકીના ત્રણ ઓક્સિજનના અણુઓ સંકળાયેલા જોવા મળતા હોય છે તો આ પ્રકારના બંધારણને મોટા ભાગે આપણે કહીએ છીએ એન સલ્ફો ડી ગ્લુકોઝ એમાઇન બરાબર છે હવે મિત્રો આપણે ચર્ચા કરીએ કે ભાઈ હિપેરિનનો સમાવેશ મોટા ભાગે ક્યાં થતો હોય તો હિપેરિન આપણને જોવા મળતું હોય છે તંતુ ઘટક પેશીના માસ્ટ કોષો દ્વારા થતા વિશેષ પ્રકારના સ્ત્રાવની અંદર આ હિપેરિન મિત્રો આપણા રુધિરને ગંઠાતું અટકાવવામાં મદદરૂપ થતું હોય છે આ સિવાય કેટલીક એલર્જીક પ્રક્રિયાઓની અંદર પણ હિપેરિન તેમજ હિસ્ટેમાઇન તથા સેરેટોનિન વગેરે જેવા અંતસ્ત્રાવોનો ઉપયોગ થતો હોય છે આ સિવાય અન્ય મ્યુકોપોલિસેકેરાઇડની આપણે ચર્ચા કરીએ તો તે છે મ્યુસિલેજ મ્યુસિલેજ મોટા ભાગે ગેલેક્ટોઝ તેમજ મેનોઝ પ્રકારના મોનોસેકેરાઇડમાંથી પ્રાપ્ત થતું હોય છે બરાબર તો મ્યુસિલેજ નામના મ્યુકોપોલિસેકેરાઇડના બંધારણમાં સંકળાતા મોનોસેકેરાઇડ મિત્રો કયા કયા છે ગેલેક્ટોઝ અને મેનોઝ બરાબર આ મ્યુસિલેજ મોટા ભાગે ક્યાં જોવા મળતું હોય તો આપણે જાણીએ છીએ કે ભાઈ નોસ્ટોક અને એનાબીના પ્રકારના સાયનોબેક્ટેરિયા એટલે કે નીલહરિત લીલની ફરતે આવેલું શ્લેષ્મીય આવરણ મોટા ભાગે મ્યુસિલેજ તરીકે ઓળખાય છે અને આ મ્યુસિલેજ એક પ્રકારનું મ્યુકોપોલિસેકેરાઇડ છે બરાબર હવે મિત્રો હું એવી આશા રાખું છું કે અહીંયા ડાયસેકેરાઇડ તેમજ પોલિસેકેરાઇડ વિશે તમે સરળતાથી સારી રીતે સમજી ગયા હશો તેમ છતાં પણ મિત્રો આપણને જે ચાર્ટ આપેલો છે તેમાં પોલિસેકેરાઇડના ઉદાહરણો આ પોલિસેકેરાઇડના ઉદાહરણો અને તે પોલિસેકેરાઇડ કે કયા કયા મોનોસેકેરાઇડમાંથી બને છે તે બાબતને તમારે માત્ર ખાસ ધ્યાનમાં લેવાનું છે બાકી મોટા ભાગે આ જે ચાર્ટ પીજી નીટની એક્ઝામ એટલે કે એમબીબીએસ પછી જ્યારે માસ્ટર ડૉક્ટર તમે બનવાના હો ત્યારે મોટા ભાગે તે સિલેબસ આપણને પૂછાતો હોય આપણે યુજી નીટની અંદર માત્ર તેના ઉદાહરણોને યાદ રાખવા જરૂરી છે પરંતુ વધારે એના વિશે ડીપમાં આપણને ઓલરેડી સિલેબસની અંદર આપેલું નથી અને તે પૂછાતું પણ નથી તો હવે મિત્રો જો તમને જૈવિક અણુ વિશે ખરેખર ખ્યાલ આવતો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરો તેમજ તમારા જેવા અન્ય બાયોલોજીના વિદ્યાર્થીઓ સુધી વિડીયોને શેર કરી અને પહોંચાડો બરાબર હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે વાત કરીશું જૈવિક અણુ પાર્ટ 3ની અંદર લિપિડ તેમજ પ્રોટીનના બંધારણ વિશે આભાર મિત્રો મારે એક વિડીયોની અંદર એક જે રેડ પેનથી મેં તમને અહીંયા બોર્ડ ઉપર એક નોંધ દર્શાવી છે ઓલરેડી કહેતા ભૂલાઈ ગઈ હતી એટલે છેલ્લે મેં ઉતારી અને જોઈન કરીને મૂકું છું કે ભાઈ આ સિવાય ઘણી બધી વખત વિશ્વની અંદર જુદા જુદા પ્રાણીઓમાં ખાસ કરીને વાત કરીએ તો પૂંછ મેરુદંડી પ્રકારના પ્રાણીઓની અંદર એક ટ્યુનિસિન પ્રકારનું પોલિસેકેરાઇડ પણ જોવા મળે છે આ ટ્યુનિસિન પ્રકારનું પોલિસેકેરાઇડનું બંધારણ આબેહૂબ સેલ્યુલોઝ જેવું હોય છે પરંતુ સેલ્યુલોઝ નથી તે ટ્યુનિસિન છે આથી આપણે તેને પ્રાણીની અંદર જોવા મળતું સેલ્યુલોઝ અથવા તો પ્રાણી જ સેલ્યુલોઝ તરીકે ઓળખતા હોઈએ છીએ બરાબર તો આ એક બાબતને પણ તમે ખાસ ધ્યાનમાં લેજો